નવું બનવાનું છે એ કહી દો. કહી દઉં. હા, પાણીપુરી માં આપણે જનરલી પાણી અને ચટણી ને યુઝ કરતા હોય છે. આમાં આપણે બે ચટણી જ લેવાના છીએ. એમાં કેરી ની ચટણી છે. ઓહ યસ, કેરી નું પાણી બી ઘણા પાણીપુરી માં બનાવતા હોય છે, બહુ સરસ લાગે છે. આપણે કેરી ની ચટણી લેવાના છીએ અને આંબલી ની ચટણી લેવાના છીએ અને બીજો જે આપણે મસાલો કરતા હોઈએ છે એ. એટલે ચણા બટાકા તો એ કોમન છે ને, બાકી બધું અલગ અલગ છે. બાકી બધું અલગ. અચ્છા, અને બીજું શું કઈક છે અલગ? કેટલું છે ને, છે ને, આટલું ના ચાલે ને? આમ મારા માટે ચાલે, એવું કઈ નહીં પાછું. પણ અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે પાણીપુરી, ફાયર પાણીપુરી. હા, એ બનાવી. હા, શું વાત, નાગપુરની ફેમસ છે અત્યારે, ત્યાં સ્ટ્રીટ ફૂડમાં બહુ જ ફેમસ છે અત્યારે. એટલે આપણે દર્શકોને એ બતાડવાના છીએ કે એ લોકો ઘરે પણ બનાવી શકે. આપણે જેમ પાણીપુરીમાં માવો કરતા હોય છે, બાફેલા બટાકા સ્મેશ કરી અને ડુંગળી કાચી લઈ લેતા હોય છે, અત્યારે આપણે થોડુંક એને સાંતળી દઈશું એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો આપણે ચાલુ કરીએ. થોડુંક તેલ લેવાનું છે, બહુ નથી લેવાનું, 1-2 ચમચી જેટલું જ. ઝીણી સમારેલી ડુંગળી લઈશું, પા કપ જેટલી, એને સાંતળી લઈશું. આપણે જ્યારે સાદી પાણીપુરી બનાવીએ ને ત્યારે પણ આવી રીતે એનો અંદરનો જે માવો આપણે લઈએ એને આવી રીતે સાંતળીને લઈ શકીએ? હા, લઈ શકાય, બહુ સરસ, પણ સારું લાગે. હા, અને સાંતળી અને થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લેવાનું, તો પણ સરસ લાગે. અને રગડો હોય તો ઘણા ગરમ ગરમ પણ ખાતા હોય છે. ડુંગળી સંતળાઈ ગઈ છે, બટાકા લીધા છે બાફેલા, એને છીણી લીધા છે, એ એડ કરીશું લગભગ 1/2 કપ જેટલા. આપણે ફાયર પાણીપુરી તો બનાવી રહ્યા છે, પણ મને એમ કે વિચાર આવે છે કે આ ફાયર શેનાથી થાય એક્ચ્યુઅલી? તો વિચાર થોડુંક આપણે બતાવીશું ત્યારે, બધું જ કહીશું દર્શકોને કે કેવી રીતે કરવાનું છે, શું છે. પણ પહેલા મને તો કહી દો, થોડી સરપ્રાઈઝ રાખીએ ને. અચ્છા, અમને સાથે જ કહેશો? હા, રાહ જોઈ લઈએ. હા, એમ પણ હવે થોડી જ વાર લાગશે, પાણીપુરી બનતા ક્યાં વાર લાગે. ના વાર લાગે. આ સંતળાઈ ગયું છે, હવે આમાં બાફેલા ચણા લેવાના છે. દેશી ચણા જે આવે એને રાત્રે પલાળી રાખ્યા હતા અને મીઠું નાખીને બાફી લીધા છે, એ લઈશું 1/2 કપ જેટલા. આને તમારે થોડા મેશ કરીને લેવા હોય તો પણ લઈ શકાય. તો અત્યારે આપણે મેશ નથી કરતા? ના, આપણે મેશ નથી કરતા. હવે આમાં લીલા સમારેલા ધાણા છે એ એડ કરીશું 1/2 કપ જેટલા. મીઠું લઈશું સ્વાદ મુજબ. સેજ લાલ મરચું લઈશું 5 ચમચી જેટલું. આમાં હજી ચાટ મસાલો, પાણીપુરીનો મસાલો વધારે ઉમેરો હોય તો પણ સરસ લાગે. એ આવી રીતે આપણે ચાલુ ગેસમાં જ ઉમેરી શકીએ? હા, ઉમેરી શકાય. આને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું. ખાટું જોઈતું હોય તો લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકાય. પૂરણ રેડી છે અને હવે થોડું ઠંડુ કરી લઈશું. પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કેરીની ચટણી કેવી રીતે બનાવવાની છે એ જોઈ લઈશું. એક કેરી લીધી છે મોટી, આ મેં તોતાપુરી કેરી લીધી છે એક મોટી. દેશી કેરી લેવી હોય તો પણ લઈ શકાય, એની ખટાશ થોડીક વધારે હોય. 2-3 લીલા મરચા લેવાના છે, થોડાક લીલા ધાણા લેવાના છે 1/2 કપ જેટલા. ટેસ્ટની સાથે સરસ કલર પણ આવી. હા, ગોળ લેવાનો છે 2-3 ચમચી જેટલો. અત્યારે સ્લાઇટ પાણી ઉમેરીશ. હવે આને પીસી લેવાનું છે. એકદમ સરસ પીસાઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. આમાં તમે દેશી ગોળ લેશો તો થોડો કલર ડિફરન્સ આવશે. કેરીની ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે, જેનાથી એકદમ મસ્ત ટેસ્ટ પાણીપુરીમાં આવે. હા, પાણીપુરીનો મસાલો પણ રેડી છે અને બીજું બધું રેડી છે, ચટણી ને બધું. તો એસેમ્બલ કરી લઈએ. હવે
આપણે જેમ માવો ભરીએ એવી રીતે માવો ભરવાનો છે. અને આ ફાયર પાણીપુરી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે છેક ઉપર સુધી ભરવાનું છે અને પછી તમારે જે આપણે ફાયર બતાડવાના છીએ એ કરવાનું છે. ઓછો મસાલો ભરીએ તો ફાયર જે પ્રોપર થવી જોઈએ એવું નહીં થાય કારણ કે આપણે ઉપર જે ફાયર માટે નાખવાના છીએ ઇન્ગ્રેડિયન્ટ એ છેક અંદર જતું રહેશે એટલે પછી અંદરથી આખી બળી જશે એટલા માટે. હા, આવી રીતે બધી ભરી લેવાની છે. પૂરીઓ ભરાઈ ગઈ છે, હવે ચટણી એડ કરી દઈશું. આ કેરીની ચટણી જે બનાવી હતી આમાં એકદમ લિક્વિડ નથી લેવાનું, થોડુંક આવું ડ્રાય હોય એવું જ લેવાનું છે કારણ કે આપણે ફાયર કરવાનું છે. પાણીવાળું હશે તો ફાયર નહીં થઈ શકે. ના, ફાયર તો થશે પણ આપણે ફાયર કરીશું અને ખાઈશું ત્યાં સુધીમાં પછી એકદમ લચકા પડતી થઈ જશે એટલા માટે. અને પાણીનો ભાગ વધારે હોય તો ફાયર અને પાણી જનરલી પછી એક્સિડન્ટ થવાના ચાન્સીસ થઈ જાય એટલા માટે. હવે આ ખજૂર આંબલીની ચટણી આપણે જેમ બનાવતા હોય છે એવી રીતે બનાવી છે એ એડ કરીશું. દહીં લેવાનું છે એ એડ કરીશું. જેમ સેવ પૂરી કે દહી પૂરી બનાવીએ એવી જ રીતે પ્રોપર રેડી કરી દેવાનું છે પહેલા. હવે આમાં થોડા દાડમના દાણા એડ કરીશું. બહાર પાણીપુરી ખાવા જો કે પછી ઘરે બનાવું ને તો હંમેશા પાણીપુરી ખાધા પછી આવી રીતે સેવ પૂરીની કે દહી પૂરીની પ્લેટ હોય ને. થોડીક સેવ એડ કરીશું. આજે પણ મને એ ડિશ તો મળવાની છે પણ એની સાથે કંઈક અલગ મળવાની છે ફાયર સાથે. યસ, આ જ્યાં નાગપુરમાં મળે છે ત્યાં એ લોકો ગુલકંદ પણ એડ કરતા હોય છે એટલે જે ફાયર હોય છે ને એના લીધે થોડી ઠંડક રહે એટલા માટે. અત્યારે આપણે આમાં એડ નથી કર્યું, કરવું હોય તો કરી શકાય. ગળ્યું તીખું જો ભાવતું હોય, ગળ્યું તીખું અને ખાટું કરી શકાય. એસેમ્બલ થઈ ગઈ છે, હવે મેઇન પાર્ટ છે ફાયર કેવી રીતે કરવાનું. હવે જે ફાયર કરવાનું છે એના માટે આ કપૂર લીધું છે. આ ભીમસેની કપૂર છે જે મેડિકલમાં યુઝ થતું હોય, દવામાં ને એ બધામાં યુઝ થતું હોય છે અને આને ખાઈ શકાય છે એટલે આ જ યુઝ કરવાનું છે. હા, જોજો પાછા ભૂલથી પેલું સાદું કપૂર ના લઈ લેતા, હા તો પડી જશે. સાચી વાત છે. એનો મેં ભૂકો કરી લીધો છે એટલે ઈઝીલી હાથથી ભૂકો થઈ જાય, થઈ જશે. હા, એકદમ ઈઝીલી થઈ જશે. આને ઉપર આવી રીતે સહેજ ભભરાવવાનું છે. એ પણ એકદમ ચપટી જ ને. હા, ચપટી, કારણ કે કપૂર તો એકદમ સળગે એટલે એ ધ્યાન રાખવાનું છે. અને પછી બહુ જ વધારે હશે તો ટેસ્ટ એનો બહુ જ આવશે એટલા માટે. અને એકદમ સ્ટ્રોંગ હોય એટલે સહેજ જ નાખવાનું છે. હવે તો તૈયાર થઈ જશે. હા, કેરની સ્ટેબલ જ થઈ રહી છે, મારે ખાવાની છે હવે. હવે આને ફાયર કરીશું. આમ તો મને બહુ બીક લાગી રહી છે ખાતા, પણ આજે ટ્રાય કરી જ લઉં. એટલે આમ ખરેખર હું કહી નહીં શકું પણ એક્સપિરિયન્સ 100-100% કરે. ઘરે બનાવવા માટે રીત લખી લો, હું બીજી ખાઈ લઉં ત્યાં સુધી. ફાયર પાણીપુરી બનાવવા માટે જોઈ છે, પૂરણ બનાવવા માટે જોઈ છે તેલ 1-2 ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 1/2 કપ, બાફીને છીણેલા બટાકા 1/2 કપ, બાફેલા દેશી ચણા 1/2 કપ, કોથમીર 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 5 ચમચી. કેરીની ચટણી બનાવવા માટે જોઈ છે તોતાપુરી કેરી 1 કપ, લીલા મરચાં 2-3 નંગ, કોથમીર 1/2 કપ, ગોળ 2-3 ચમચી, પાણી જરૂર મુજબ. પાણીપુરી એસેમ્બલ કરવા માટે જોઈ છે પૂરી, કેરીની ચટણી, ખજૂર આંબલીની ચટણી, દહીં, દાડમ, સેવ અને ભીમસેની કપૂર. ફાયર પાણીપુરી બનાવવાની રીત.
સૌ પ્રથમ એનું પૂરણ બનાવવા માટે એક પેનમાં તેલ અને ડુંગળી લઈ તેને સાંતળી લો. હવે બાફીને છણેલા બટાકા ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા દેશી ચણા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ એમાં કોથમીર, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પૂરણ ઠંડુ કરી લો. હવે કેરીની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં તોતા કેરી, લીલા મરચાં, કોથમીર, ગોળ અને થોડું પાણી ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. હવે પાણીપુરી એસેમ્બલ કરવા માટે પૂરીમાં કાણું પાડી બનાવેલું પૂરણ ભરી લો. પછી એમાં કેરીની ચટણી, ખજૂર આંબલીની ચટણી, દહીં, દાડમના દાણા અને સેવ લઈ એસેમ્બલ કરી ભીમસેની કપૂરનો ભૂકો કરી ઉપર ભભરાવી માચિસથી ફાયર કરી સર્વ કરો. તો તૈયાર છે ફાયર પાણીપુરી.